નમસ્કાર મિત્રો, ડિજિટલ એલાયન્સમાં આપ સર્વનો સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, તેનું નામ છે GCRT. મિત્રો, GCRT પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. જે GPSC ક્લાસ 1-2ની એક્ઝામ હોય, GPSC નાયબ મામલતદારની એક્ઝામ હોય કે અન્ય વર્ગ 3ની એક્ઝામ હોય, GCRTમાંથી જ લગભગ મોટાભાગના પ્રશ્નો પૂછાતા હોય છે. અને છેલ્લા કેટલાક સમયથી સરકારી પ્રકાશનોમાંથી જ પ્રશ્નો પૂછાવાનો ટ્રેન્ડ રહ્યો છે, તે જોતાં GCRT ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો મિત્રો, આજે આપણે એક સામાજિક વિજ્ઞાન STD 6થી શરૂઆત કરીએ અને તેનો ચેપ્ટર છે એક ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. મિત્રો, આ પરીક્ષાની દૃષ્ટિએ આમાંથી ફેક્ટ બેઝ પ્રશ્નો નીકળવાની શક્યતા ઓછી છે, એટલે હું ઝડપથી તેને બોલી જઈશ. માત્ર તમારે સાંભળવાનું જ છે. અન્ય જ્યાં પણ હાઇલાઇટ કરવાની થશે ત્યાં હું આપને બે વખત બોલીને હાઇલાઇટ કરીશ. બાકી આપણે ઝડપથી આ ચેપ્ટર પૂરું કરીએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોત. રોજ સવારમાં તમારા હાથમાં દૈનિક સમાચાર પત્ર આવતું હશે ત્યારે રોજ બરોજ બનતી ઘટનાઓ તમને જાણવા મળે છે. આ ઘટના ઉપર સમય પસાર થયા પછી તે ભૂતકાળ બની જાય છે. ફરીથી એવો જ બનાવ બને ત્યારે તે સમય અને તારીખ યાદ આવે છે. છાપામાં આ રીતે વીતી ગયેલ ઘટનાઓની વિગત કે ફોટાઓ આવતા હોય છે. આવી વિગત કે ફોટાઓના આધારે અગાઉના ઇતિહાસ વિશે જાણકારી મળતી હોય છે. ઉપર એક ચિત્ર આપેલું છે, એમાં જુદા જુદી માહિતી આપેલી છે, એના આધારે આપણે ઇતિહાસ જાણી શકાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઉં તો સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉદાહરણ લઈએ તો એમાંથી જુદા જુદા હથિયારો મળી આવેલા છે, ઓજારો મળી આવેલા છે. હથિયારો તો ઓછા પ્રમાણમાં છે, કારણ કે ત્યાંની સંસ્કૃતિ હતી એ શાંતિપ્રિય સંસ્કૃતિ હતી, એટલે ત્યાં હથિયારો નહીં પણ ઓજારો મળી આવેલા છે. તો એ ઓજારો છે એમાં બતાવેલા છે, ચપ્પુ છે, અન્ય મૂર્તિઓ છે, ટેરાકોટાની મૂર્તિઓ છે. તો આવી મૂર્તિઓ કે ઓજારોના આધારે આપણે નક્કી કરી શકીએ. માની લો કે ઓજારો છે એ તાંબાના હોય તો આપણે એવું અનુમાન કરી શકીએ કે તે સમયે તાંબાનો ઉપયોગ થતો હશે અને તાંબાથી લોકો પરિચિત હશે. અને ઘણી વખત એવું બને કે ક્યાંયથી આવી ધાતુ ન મળી આવે અને પથ્થરના ઓજારો મળી આવે, તો આપણે એના આધારે એવું નક્કી કરી શકીએ કે આ લોકો તાંબાની ધાતુથી અજાણ હશે. અને એ પથ્થર યુગની વાત હોય એટલે ત્યાં પથ્થરનો જ ઉપયોગ થતો હશે. તો મિત્રો, આગળ જોઈએ. આપણે ઉપર આપેલ ચિત્ર નંબર 1.1માં આપેલ સિક્કા, ટિકિટ, મહોર, મૂર્તિ, ઓજારો, પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણોના ચિત્રો આપેલા છે. આવા ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે ઇતિહાસ જાણી શકાય છે. કોઈ પણ વર્તમાન સ્થિતિ સમજવા માટે તેને ભૂતકાળની જાણકારી હોવી જરૂરી બને છે. આપણી આસપાસ આવેલી જૂની પુરાણી ઇમારતો, કિલ્લા, તળાવ, મંદિર, વાવ વગેરે જોવા કે તેના વિશે જાણવાથી હજારો વર્ષોનો ઇતિહાસ જાણી શકાય છે. મિત્રો, નીચે જોઈએ. વિવિધ ચિત્રો અને લેખોની બનાવેલા સંગ્રહ પોથીમાંથી આપણને ઇતિહાસ વિશે એક જાણકારી મળી રહે છે, એવું તમને જાણવા મળ્યું હશે. ઘણા લોકોને આવા ચિત્રો અને લેખિત સામગ્રી સંગ્રહ રાખવાની ટેવ હોય છે. તમે જે માહિતી એકત્રિત કરો છો તે માહિતી કોઈને કોઈ દ્વારા સંગ્રહાલય હતી માટે જ તમને મળી. જ્યારે 20મી સદી પૂર્ણ થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આપવામાં આવી હતી, જેને મિલેનિયમ ગેલેરી એવું નામ આપવામાં આવ્યું હતું. મિલેનિયમ ગેલેરી નામ આપવામાં આવ્યું હતું. ચિત્રો અને લેખોના આધારે 20મી સદીના મહત્ત્વના બનાવો અને વ્યક્તિઓ વિશે જાણકારી મેળવી શકાય છે. પણ આપણો ઇતિહાસ તો હજારો વર્ષો જૂનો છે. જ્યારે આપણને થાય કે ઘણા વર્ષો પહેલાં લોકો શું ખાતા હશે, શું પહેરતા હશે, કેવા પ્રકારના ઘરમાં રહેતા હશે, જીવનની દૈનિક પ્રવૃત્તિઓ કેવી રીતે કરતા હશે, આવી અનેક બાબતોની જાણકારી મેળવવા માટે કેટલાક આધારો કે સ્ત્રોતનો આપણે સહારો લેવો પડે છે. આવા કેટલાક સ્ત્રોતો વિશે જાણીએ. જો મિત્રો, પહેલો સ્ત્રોત આપેલો છે તાળપત્રો અને ભોજપત્રો. તાળપત્રો અને ભોજપત્રોના આધારે આપણે શું શું જાણી શકીએ તે આપેલું છે. અહીં
ચિત્ર પણ આપેલું છે તાળપત્ર અને ભોજપત્રનું. જોઈએ મિત્રો, ભૂતકાળ વિશે જાણકારી અને અનેક પ્રકારે મેળવવામાં આવે છે. એમાંનો એક પ્રકાર છે તાળપત્રો અને ભોજપત્રો ઉપર લખાયેલ લિપિ. મોટાભાગે આવું લખાણ પાંડુલિપિમાં વધારે જોવા મળે છે. મિત્રો જોઈએ, પાંડુલિપિમાં લખાણ જોવા મળે છે એવું લખેલું છે અહીં. ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રો. ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રો. પાંડુલિપિ ઉપરાંત ઘણા સમય પહેલાં લખાયેલી અને આવી લિપિઓ જંતુ દ્વારા નાશ થઈ ગઈ છે, છતાં આજે પણ આવા ભોજપત્રો કે તાળપત્રોના નમૂનાઓ મંદિરો, વિહારો કે સરકારી સંગ્રહાલયમાંથી મળી આવે છે, જેમાં જે તે સમયની રાજ્ય વ્યવસ્થા, રાજાઓ અને લોકજીવન વિશે ખૂબ જ માહિતી મળી આવે છે. હવે મિત્રો, આપણે તાળપત્ર અને ભોજપત્ર વિશે જોઈ લીધું છે. હવે બીજા નંબર પર છે અભિલેખ અને શિલાલેખ. અહીં ફોટો આપેલો છે અભિલેખ અને શિલાલેખ. મિત્રો, અભિલેખ અને શિલાલેખ વિશે જોઈએ તો પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક કે સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા. કોઈ આદેશ કે બીજા રાજ્ય સાથે સમજૂતી કરવાની હોય ત્યારે પણ ધાતુના પતરા ઉપર લેખન કાર્ય કરાવતા હતા. આવા લખાણો ધાતુ કે પથ્થર ઉપર કોતરેલા આજે પણ મોજૂદ છે. આવા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. જ્યાં આવા અભિલેખો સાચવવામાં આવે છે તેને અભિલેખાગાર, અંગ્રેજીમાં આર્કાઇવ્સ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આવા સરકારી અભિલેખાગારો મોજૂદ છે. દાખલા તરીકે દિલ્હીમાં આવેલ રાષ્ટ્રીય અભિલેખાગાર. અને મિત્રો, આપણને એક બાબત બતાવી દઉં કે સમ્રાટ અશોક, મૌર્ય યુગના મહાન સમ્રાટ અશોકે કુલ 14 શિલાલેખો કોતરાવ્યા હતા અને આ 14 શિલાલેખો પૈકી એક શિલાલેખ આપણા ગુજરાતમાં આવેલો છે અને તે ગિરનારની તળેટીમાં આવેલો છે. એ શિલાલેખની શોધ કર્નલ ટોડે કરેલી છે અને એમાં જે લખેલું છે એ ઉકેલ જેમ્સ પ્રિન્સેપ નામના ઇતિહાસકારે કરેલી છે. એનો ઉકેલ કોણે કરેલો છે? જેમ્સ પ્રિન્સેપ. અને એને મદદ કરેલી છે, જેમ્સ પ્રિન્સેપને મદદ કરેલી છે આપણા ગુજરાતી અને જૂનાગઢના જ ભગવાનલાલ ઇન્દ્રજીએ. મિત્રો, આપણા માટે ગૌરવની વાત છે કે 14 શિલાલેખો પૈકી એક શિલાલેખ આપણા ગુજરાતમાં આવેલો છે. જોઈએ મિત્રો આગળ, વાસણો, ઓજારો અને આભૂષણો. ખોદકામ કરતી વખતે ઘણી વખત જૂના જમાનાના માટીના વાસણો, પથ્થરના ઓજારો અને આભૂષણો મળી આવ્યા છે. ઇતિહાસ જાણવા માટે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી નીવડી છે. આપણે આ ચિત્ર એકમાં આપણે જોઈએ. આપેલ ચિત્ર 1.4 જુઓ. તમારી આસપાસ પણ ખોદકામ થતું હોય અને જૂના સમયની આવી વસ્તુઓ મળી હોય તો તેના વિશે માહિતી મેળવો. આ સિવાય મૂર્તિઓ, ચિત્રો, મુદ્રાઓ, હથિયારો, ઓજારો, સિક્કાઓ વગેરેનો ઉપયોગ પણ ઇતિહાસકારો અને પુરાતત્વવિદો કરતા હોય છે. એટલે કે જૂના સમયની મૂર્તિઓ, સિક્કાઓ, શિલાલેખો, તામ્રપત્રો, ચિત્રોના આધારે ઇતિહાસ જાણી શકાય છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે આ પ્રવૃત્તિ નથી કરવાની, માત્ર 6ઠા ધોરણના વિદ્યાર્થીઓ જ કરવાની છે. જીપીએસસી કક્ષાના વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિ નથી કરવાની, એટલે આપણા માટે આ જરૂરી નથી. આપણે જોયું કે આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ, સંદર્ભ ગ્રંથો મળી આવે છે જેનાથી ઇતિહાસ જાણી શકાય છે. આપણે ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો વિશે જાણકારી મેળવી તેની મદદથી ઇતિહાસ વિશે ચોકસાઈભરી માહિતી મળે છે. તમારા ગામ કે શહેરનો સ્થાનિક ઇતિહાસ પણ આ રીતે જાણી શકાય. ચાલો આપણે આપણા ગામ કે શહેર વિશે વિવિધ ઐતિહાસિક સ્ત્રોત એકઠા કરી ગોઠવીને માહિતી મેળવીએ. આટલું જાણો, પાટણ ઉત્તર ગુજરાતની શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન ગૃહ આશ્રમ રોડ અમદાવાદ,
કોબા ગાંધીનગરમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવા તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ હસ્તપ્રતો તમને જોવા મળશે. મિત્રો, આ અગત્યનું છે, પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો, આમાંથી જે ફેક્ટ બેઝ ક્વેશ્ચન નીકળે એ તમારે એક નોટમાં લખી લેવાના છે. છેલ્લે આટલું જાણો છેલ્લો ફકરો છે, તેમાં ફેક્ટ બેઝ ક્વેશ્ચન નીકળી શકે છે. કોબા ગાંધીનગરમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે. પછી ભોજપત્ર અને તાડપત્ર વિશે પણ પૂછાઈ શકે છે. તો આ સિવાય બાકી અગત્યતા ધરાવતો નથી આ ચેપ્ટર. અને મિત્રો, આગળનું જે ચેપ્ટર છે એ આપણે જોઈશું. એમાંથી કદાચ પરીક્ષાની દૃષ્ટિએ ઘણા અગત્યના પોઈન્ટ્સ આપને મળશે, ફેક્ચ્યુઅલ બેઝ ડેટા મળશે, જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં આજે આટલું જ. મિત્રો, તમારે તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક જરૂર કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.